नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 5 विषय गणितमां गुणाकारना जे 5 दाखला आप्या छे एनो आज आपणे अहींया अभ्यास करवाना छे। तो दरेक विद्यार्थी मित्रोए नोट अने पेन तमारी साथे राखवानी छे अने आजे आपणे गुणाकारना जे 5 दाखला आप्या छे एनो आपणे अहींया अभ्यास करवाना छे। नंबर 1 विद्यार्थी मित्रों, 43 गुणिया 12 मारे आ बन्ने नो गुणाकार करवानो छे। ज्यारे पण नीचे तमने बे अंको आप्या होय तो पहला एक सू गुणी लेवानी, आ खास तमारे विद्यार्थी मित्रों याद राखवानुं छे। तो ज्यारे पण तमने नीचे बे अंको आप्या होय तो तमारे एक सू मूकी देवानी। शुरुआत करवानी छे हमेशा दशक थी, अने एकम कहेवाय आने दशक कहेवाय। शुरुआत तमारे करवानी छे दशक थी, तो यहाँ एक दशक कौन छे, एक छे। शुरुआत करसु आपणे एक थी, एक तरी त्रण, एक चौक चार, वत्ता निशानी करवानी छे, बे तरी छ, बे चौक आठ। हवे आपणने कई पण संख्या नथी आपी, तो आपणे कोने याद करवाना छे, शून्य ने याद करवाना छे। शून्य वत्ता छ एटले छ, त्रण ने आठ, अगियार नो एकनो वधी पड़ी एक, एक ने चार पांच। अब जवाब शू आयो 516। फरी वार रिपीट करूं छू विद्यार्थी मित्रों, के जारे पण नीचे आपणने बे अंको आप्या होय तो पहला तो अमारे एक सून मूकी देवानी। शुरुआत करवानी छे हमेशा दशक थी, जारे पण तमने नीचे बे अंको आप्या होय એટલે પહેલા તો અમારે 100 મૂકી દેવાની છે અને શરૂઆત કરવાની છે દશક થી। નંબર 2 જોઈએ વિદ્યાર્થી મિત્રો, 88 ગુણ્યા 14 નીચે બે અંકો આપ્યા છે એટલે આપણે પહેલા શૂન મૂકી દેવાની। શરૂઆત ક્યાંથી કરવાની છે, આપણે શરૂઆત કરવાની છે દશક થી। 1 × 8, 1 × 8 વત્તા નિશાની મૂકવાની છે, 4 × 32 નો બગડો વધી પડે 3, 4 × 32 નો બગડો વધી પડે 3, 4 × 32, 32 ને 3 35। ચલો 0 + 2 એટલે 2, 8 ને 5 13 નો બગડો વધી પડી 1, 1 ને 8 9, 9 × 12। હવે જવાબ આવ્યો 1232। ફરી વાર રિપીટ કરી દીધી મિત્રો, આપણ નીચે બે અંકો આપ્યા છે, જ્યારે પણ બે અંકો આપ્યા હોય તો આપણે એક શૂન પહેલા મૂકી દેવાની। એક શૂન ક્યારે મૂકવાની છે, કે જ્યારે આપણને નીચે બે અંકો આપ્યા હોય ત્યારે પહેલું જ કામ કરવાનું આપણે એક શૂન મૂકી દેવાની છે। શરૂઆત કરવાની હંમેશા દશક થી, 1 × 8, 1 × 8 દિશાની કરવાની છે વત્તાની, પછી પછી એકમમાં 4 છે એટલે 4 × 32 નો બગડો વધી પડે 3, 4 × 32 ને 3 35, 0 + 2 એટલે 2, 8 ને 5 13 નો બગડો વધી પડે 1, 8 ને 3 11, 11 ને 12। નંબર 3 જો વિદ્યાર્થી મિત્રો, 844 × 18, તો પહેલા શું કરશો, નીચે આપણને બે અંકો આપ્યા છે તો પહેલા શું કરવાનું, આપણે એકમ દશક ને એક શૂન મૂકી દેવાની। પહેલા આપણે શૂન ફરજિયાત મૂકી દેવાની, આ યાદ રાખજો। નીચે પણ તમને બે અંકો આપ્યા હોય તમારે પહેલા એક શૂન મૂકી દેવાની। શરૂઆત કરવાની છે હંમેશા દશક થી, 1 × 4, 1 × 4, 1 × 8। હવે જવાબ શું આવ્યો એનો, 8444। હવે કઈ નિશાની કરવાની છે આપણે, વત્તાની, 8 × 32 નો બગડો વધી પડી 3, 8 × 32, 32 ને 3 35 નો 5 નો વધી પડી 3, 8 × 64, 64 ને 3 67। ફરી એક વાર રિપીટ કરું વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો, અહીંયા નીચે આપણને બે અંકો આપ્યા છે તો પહેલા એક શૂન મૂકી દેવાની, પછી શરૂઆત કરવાની હંમેશા દશક થી, 1 × 4, 1 × 4, 1 × 8, પછી 8 × 32 નો બગડો વધી પડી 3, 8 × 32 ને 3 35 નો 5 નો વધી પડી 3, 8 × 32 ને 3 33 34 35 થાય, 35 નો 5 નો વધી પડી 3, 8 × 64, 64 ને 3 65 66 અને 67। શું 2 + 2 એટલે 2, 4 ને 5 9,
चार ने सात अग्यार ने एक नो वद्दी पड़ी एक एक ने आठ नौ नौ छ पंदर जवाब शू आयो 15,195 ફરી એકવાર રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બે અંકો આપ્યા હતા પહેલા મે સુર મૂકી દીધી શરૂઆત કરી મે દશક થી કરી 1 ચોક 4 1 ચોક 4 1 8 8 નિશાની કે મૂકવાની આપણે વત્તા ની મૂકવાની છે 8 4 32 નો બગડો વધી પડી 3 8 4 32 ને 3 35 નો 5 નો વધી પડી 3 8 8 64 ને 3 8 67 હવે આપણે બંનેનો શું કરવાનો છે સરવાળો કરવાનો છે 2 વત્તા 2 એટલે 2 4 ને 5 9 4 ને 7 11 ને 1 વધી પડી 1 8 ને 1 9 9 6 15 નંબર 4 જોઈએ વિદ્યાર્થી મિત્રો 389 ગુણ્યા 19 તો પહેલો નિયમ આપણો શું છે કે જ્યારે પણ આપણે નીચે બે અંકો આપ્યા હોય તો આપણે પહેલા શું મૂકી દેવાની શરૂઆત ક્યાંથી કરવાની છે આપણે દશક થી 1 9 9 1 2 8 1 3 3 3890 હવે આપણે નિશાની મૂકવાની છે સરવાળાની 9 9 81 નો એકડો વધી પડી 8 9 9 81 નો એકડો વધી પડી 8 9 8 72 72 ને 8 72 ને 8 80 80 ની 0 વધી પડી 8 9 3 27 27 ને 8 9 3 27 27 ને 8 35 ફરી એકવાર રિપીટ કરું વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો અહીંયા આપણને બે અંકો આપ્યા છે પહેલા આપણે એક શૂન મૂકી દેવાની શરૂઆત કરવાની છે આપણે દશક થી કરવાની છે 1 9 9 1 8 8 1 3 3 વત્તા 9 9 81 ને 1 વધી પડી 8 9 9 81 નો 1 વધી પડી 8 9 8 72 72 ને 8 73 74 75 76 77 78 89 અને 80 80 ની શું વધી પડી 8 9 3 27 27 ની 8 28 29 30 31 32 33 34 35 હવે શું કરશું બંનેનો સરવાળો કરવાનો છે 0 વત્તા 1 એટલે 1 9 ના 9 વત્તા 0 એટલે 9 આવશે 8 ને 5 3 નો તગડો વધી પડી 1 1 ને 3 4 4 ને 3 7 તો ફરી બાર બી કરું વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો અહીંયા 0 વત્તા 1 એટલે 1 9 વત્તા 0 એટલે 9 8 ને 5 3 નો તગડો વધી પડી 1 1 ને 3 4 4 ને 3 7 હવે જવાબ આવો છે 7391 તો ફરી એકવાર રિપીટ કરું છું ધ્યાન ધ્યાન આપજો અહીંયા 1 9 9 1 પહેલા આપણે શૂન મૂકી બે અંકો આપ્યા છે 1 9 9 1 8 8 1 3 3 9 9 81 ને 1 વધી પડી 8 9 8 72 ને 8 80 ની 0 વધી પડી 8 9 3 27 27 ને 8 35 0 વત્તા 1 એટલે 1 9 વત્તા 0 એટલે 9 8 ને 5 3 નો તગડો વધી પડી 1 1 ને 3 4 4 ને 3 7 અને નંબર 5 વિદ્યાર્થીઓ જોઈએ આપણે 123 ગુણ્યા 14 તો પહેલો નિયમ શું છે આપણે એક શૂન મૂકી દેવાની છે શરૂઆત કરવાની આપણે દશક થી કરવાની છે 1 3 3 1 2 2 1 1 1 નિશાની આપણે કઈ મૂકવાની વિદ્યાર્થી મિત્રો હવે સરવાળાની મૂકવાની છે 4 3 12 નો બગડો વધી પડી 1 4 2 8 8 ને 1 9 4 1 4 2 ના 2 3 ને 9 12 12 નો બગડો વધી પડી 1 1 ને 2 3 3 ને 4 7 1 ના 1 હવે જવાબ છે 1722 તો ફરી એકવાર વિદ્યાર્થીઓ રિપીટ કરું છું 123 ગુણ્યા 14 માં પહેલા આપણને બે અંકો આપ્યા છે એક શૂન મૂકી શરૂઆત કરી મે દશક થી કરી 1 3 3 1 2 2 1 1 1 નિશાની કઈ મૂકવાની છે આપણે વત્તા ની મૂકવાની છે 4 3 12 નો બગડ વધી પડી 1 4 2 8 8 ને 1 9 4 1 4 0 વત્તા 2 એટલે 2 3 ને 9 12 નો બગડ વધી પડી 1 1 ને 2 3 3 ને 9 સોરી 4 ને 2 6 અને 1 7 ફરી રિપીટ કરું 4 1 4 તો 1 ને 2 3 3 ને 4 7 1 ના 1 જવાબ 1722 તો ફરી એકવાર રિપીટ કરું છું ધ્યાન આપજો અહીંયા 4 3 12 નો બગડો વધી પડી 1 4 2 8 ને 1 9 તો 4 1 4
સુધી વત્તાની એટલે બે 9 3 ને 9 12 નો ભાગો વત્તી પડી 1 1 ને 2 3 3 ને 4 7 અને 1 ના 1 જવાબ શું આવ્યો 1722 તો તમારે નોટબુકમાં ગૃહ કાર્યમાં નોટબુકમાં તમારે આ 5 દાખલા લખવાના છે અને બીજા તમારે 10 દાખલા જાતે બનાવવાના છે અને તમારે એની પ્રેક્ટિસ કરવાની છે તો દરેક વિદ્યાર્થી મિત્રોને આ 5 દાખલા ગુણાકારના જે આપણે અભ્યાસ કર્યો છે એમાં બધાને ખબર પડી ગઈ હશે તો તમારે બીજા 10 દાખલા જાતે બનાવવાના છે અને એનો અભ્યાસ કરવાનો છે